ગુજરાતમાં ચૂંટણી જંગ જામ્યો છે અને આ વખતે 70 પક્ષ અને 1621 ઉમેદવારો મેદાનમાં આરપારની લડાઈ લડી રહ્યા છે, ત્યારે આ વખતે ઉમેદવારોમાં કોઈ ઉમેદવાર એવો છે જે અંગૂઠા છાપ છે તો કેટલાક ઉમેદવારો માલેતુજાર છે। આ બધાની વચ્ચે એક ઉમેદવારે સોનું ધ્યાન ખેંચ્યું છે, કારણ કે આ ઉમેદવાર પાસે સંપત્તિના નામે શૂન્ય છે। જી હા, એક તરફ જ્યાં કેટલાક ઉમેદવાર અપાર સંપત્તિ ધરાવે છે, ત્યાં બીજી તરફ રાજકોટની એક બેઠક પર એવા ઉમેદવાર પણ છે જેના પાસે કોઈ જ સંપત્તિ નથી। શું છે આ બધું વિગત તે જાણીએ આ વિડીયોમાં। નમસ્કાર, હું છું ઈશા માલવી અને આપ જોઈ રહ્યા છો ગુજરાત તક। ગુજરાતમાં આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં જામ્યો છે ખરાખરીનો જંગ। તમામ પાર્ટીઓના નેતાઓ એડી ચોટીનો જોર લગાવી રહ્યા છે અને પ્રચાર પ્રસાર કરી રહ્યા છે। ત્યારે આજે આપણે એવા ઉમેદવારની વાત કરીશું જેમણે પોતાના સોગંદનામામાં પોતાની સંપત્તિ શૂન્ય હોવાની જાહેરાત કરી છે। જી હા, અમે વાત કરી રહ્યા છીએ રાજકોટ પશ્ચિમ સીટ પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા ભૂપેન્દ્ર પટોડિયાની। સાંભળો ભૂપેન્દ્રભાઈ આ મુદ્દે પોતે શું કહ્યું છે। જે વસ્તુ છે નહીં એનું ક્યાંથી આપવું? તમે કાલ ઉઠીને આધાર માંગો કે ભાઈ આ તમારી પ્રોપર્ટી છે તો એનો આધાર આપો, તો પ્રોપર્ટી તો છે જ નહીં મારા નામે, છે જ નહીં તો હું કે દેખાડવાનું? વિસ્તાર પ્રોપર્ટી વાળો છે પણ હું પ્રોપર્ટી ક્યાં? મારા નામે લાવો ને 5 ઓલું દેખાડો, 1 ફ્લેટ 2 ફ્લેટ દેખાડો, તમે શું ગાડી દેખાડો? હાલો ગાડી છે મારા છોકરા નામે, હજી હમણાં લીધી 2 દિવસ થી। 75 વર્ષીય વૃદ્ધે આ ઉમેદવારી નોંધવા પાછળ પણ એક કારણ છે, તેમના મિત્ર જેમને ભૂપેન્દ્ર પટોડિયાને ઉકસાવ્યા હતા। ત્યારે હવે જોવું એ રહેશે કે જે બેઠક પરથી ગુજરાતને 2-2 મુખ્યમંત્રી મળ્યા છે ત્યાં આ વખતે ભૂપેન્દ્ર પટોડિયા કેટલા મત પોતાના નામે અંકિત કરી શકે છે તે જોવું રહ્યું। રાજકોટથી નિલેશ શાંગિયાનો અહેવાલ ગુજરાત તક। ગુજરાત ચૂંટણીના તમામ અપડેટ્સ માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે।